ಸತ್ತ ಋತು ಸಮ ಕಳೆ ಫಳೆ ಅರಿಯಂತಾಗಿ ಪರಮಾತ್ಮನೆ ಛ ಋತು ಅನುಕೂಲ થઈ જાય છે. આ કુદરતની પ્રકૃતિ એ પણ અનુકૂળ કોને થાય જેની પ્રકૃતિ સરસ હોય એને. પ્રકૃતિ એટલે સ્વભાવ. એક કર્મ પ્રકૃતિ અનુકૂળ થાય, એક કુદરતની પ્રકૃતિ અનુકૂળ થાય. અરે સંસ્કૃત તમે ભણ્યા નથી? અમારે ત્યાં શાસ્ત્રકારોએ પ્રજાને પણ પ્રકૃતિ કીધી છે. પ્રજા એટલે પ્રકૃતિ. 14 દુઃખના તમામ જીવો પણ કોને અનુકૂળ થાય? જેની પ્રકૃતિ ટોપ હોય તે. આવી શ્રેષ્ઠ કોટીની પ્રકૃતિ જ્યાં કર્મ પ્રકૃતિ અનુકૂળ, કુદરતની પ્રકૃતિ અનુકૂળ અને જગતના જીવો અનુકૂળ, આ પરમાત્માનું પુણ્ય ઉભું થયું પ્રકૃતિની સૌમ્યતાના કારણે. આવી પ્રકૃતિનું સેમ્પલ પૂજ્યપાદ ગચ્છાદિ પતિ છે. નંબર 1, ટોપ ક્લાસની પ્રકૃતિ લઈને બેઠા છે. પ્રકૃતિ ટોપ, ગચ્છાધિપતિની પસંદગી ટોપ, નબળી પસંદગી ક્યારેય નહીં. તમારી દ્રષ્ટિમાં પસંદગીનો અર્થ તમે વસ્તુની પસંદગી, અહીંયા પસંદગી આખી જુદી છે. બહુ નાની મનમાં ભણવા માટે બેસતા, સમુદાય મોટો, વિહાર કરતા કરતા છીએ, આસન ગમે તે આવે. અને એવા વખતે ગચ્છાધિપતિની પસંદગીની વાત કરું છું. આસન ગમે ત્યાં મૂકવાનું મન આવે તો મૂકી દેવાનું, કોઈ ઘર્ષણ નહીં, કોઈ તોફાન નહીં. પણ પસંદગી ટોપ 1, જ્યારે પણ ભણવા બેસે, પ્રેમ શ્રી મહારાજની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં જ ભણવા માટે બેસવાનું, આ ટોપ ક્લાસની પસંદગી હતી. ટોપ નંબર 3, પ્રવૃત્તિ ટોપ. ક્યાંય પ્રવૃત્તિમાં તમને 20 સંવાદ જોવા ના મળે. બહુ નાની ઉંમરમાં જયારે ગોચરી વર્ગમાં જતા હતા ત્યારે એક અભિગ્રહ કર્યો. નાની છોકરી રડતા રડતા ચપ્પુથી શાક વરાવે તો મારે શાક વાપરવું, વરવું એમ નહીં. સમુદાય માટે ગોચરી લેવા જવાની તો વરવાની તો છૂટ હતી, મારે વાપરવાનું શાક ક્યારે? નાની છોકરી રડતા રડતા ચપ્પુથી શાક વરાવે ત્યારે મારે વાપરવું. આ પ્રવૃત્તિ સાત્વ ફરોવાની પૂરી તૈયારી. ક્યારે અભિગ્રહ પૂરો થશે? આ કોઈ ચિંતા, જો એક વાત કહું, અભિગ્રહ ક્યારે પૂરો થશે? આવી વિચારવાળો આવો અભિગ્રહ લઈ શકતો જ નથી. એ તો નિર્ણય કરીને બેઠો, જિંદગીભર માટે ચાલે તો જિંદગીભર માટે, આ સિવાય કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં. અને વરવા ગયા, બેન કપડા ધોતા ધોતા અવાજ સાંભળ્યો, ધર્મલાભનો નાની બેબીને બોલાવી. અને એ નાની બાબી, નાની બેબી ઘરમાં ઉપલબ્ધ હતી તે માએ બોલાવી, આવ બાબી બેબીની ઈચ્છા નહીં, મારે વરાવવાનું કોઈ ભાવ જ નથી. માનો આગ્રહ જોરદાર, વરાવવું પડશે તારે. અને અનિચ્છા એ નાના બાળક આગળ તમે કામ સારું પણ કરાવો એના ચહેરા ઉપર આનંદ ન હોય. એટલે વરાવવા માટે બેબી તૈયાર તો થઈ પણ આંખમાં આંસુ ચાલુ થયા. રોટલી વરાઈ ગઈ પછી શાક વરાવવાની વાત. શાક વરાવવા માટે આજુબાજુમાં ચમચો ચમચી જોયું, કઈ ન મળ્યું. અને તે મમ્મીએ કીધું કે આ ચપ્પુ પડી છે, ચપ્પલથી શાક વરાવો. અને એ ચપ્પુથી શાક વરાવ્યું. આ પ્રવૃત્તિ માર કે છે, પરિણામ આવું ક્યાંથી આવ્યું? અને અંતઃકરણ કે પ્રક્રિયા કઈ જોતો ખરો? આ બલિદાન, આ મનને મારવાની વૃત્તિ, આટલી હદનો જબરદસ્તમાં જબરદસ્ત સાત્વિક ભાવ અને હાર્દિક ભાવ. ફરી વાર કહું, સૈનિક આગળ સાત્વિકતા હોય પણ ધર્મી આગળ હાર્દિકતા હોય. એકલા સાત્વિક નહોતા, હાર્દિક ભેગા હતા. નંબર 1, પ્રકૃતિ નિર્મળ કોટીની, પસંદગી કાયમ માટે ઊંચી, પ્રવૃત્તિ અવિસંવાદી. આસને બેઠેલા જુઓ, ગોચરી વાપરતા જુઓ, તમારું સદભાગ્ય નથી, અમારું એક સદભાગ્ય છે. 2000 જયસુંદર શ્રીએ વાત કરીને સંદર્ભમાં તમને કહું, 2028 સાલમાં જ્ઞાન નિર્માણ ગચ્છાદી આપ ગુરુદેવ અને હીર શ્રી મહારાજની સાથે મારું ચાતુર્માસ, આમાંનું થોડું ઘરમાં લઈ જજો. તમે આ ગુણ લઈ જજો. સાંજની ગોચરી, બધી ગોચરી પતિ ગયા બધી શાક વધ્યું, આખો પાત્રો ભરી
હું એનો સાક્ષી છું, મારી આપ સામે આ કથાધિપતિને વાપરતા જોયા છે. વરસાદ કે મારું કામ સાબરમતીમાં પઠવા જવું કેવી રીતે પ્રશ્ન. અને એવા ટાઈમે એ સિનેમાજે પાત્ર મૂકી દીધું, વચ્ચે ગોચરી બધારી પૂરી થઈ ગયેલી. અને ખાલી એટલી વિનંતી કરી, આ શાક પઠવવું ન પડે, વિરાધન ન થાય, અને કોઈ વાપરનાર તો બોલો. અને આ 45 આગમની જીવંત લાઇબ્રેરી એમને કીધું, સાહેબ મને આપી દો એકનું શાક, તેલ અને મરચા વાળું એક દ્રવ્ય ભેગો નહીં, અને વાપરી ગયા. રાતના ટાઈમમાં હું એમને પૂછવા ગયો તો પોતે, સાહેબ આટલું બધું શાક એકલું વાપરો, આપનો ભાવ ગમે તેટલો સારો, પણ આમાં તબિયત બબિયત બગડે નહીં. અને એમનો જવાબ હતો કે મુનિ ભગવાનના બહુમાન ખાતર જે વાપરીએ ક્યારે પણ તબિયત બગડતી નથી. આટલું સાંભળીને નક્કી કરજો, ઘરમાં ખાવા ખાતર ક્યારે ક્લેશ નથી કરતા. આ તાકાત પ્રકૃતિ ટોપ, પ્રવૃત્તિ ટોપ, પસંદગી ટોપ અને પ્રશંસા સ્તર હાઈ લેવલ. નાનકડામાં નાનકડું સારું કામ કોઈ પણ કરીને આવ્યું હોય, કોઈ પણ મારી યોગ્યતા ને પાત્રતા કેટલી છે એ તમને ખબર નથી, મને પોતાને ખબર છે. મારે દિલ્હી જવું નહોતું, આ મહાપુરુષની ટપાલ તમારે દિલ્હી જવાનું છે. મારી દલીલોમાં બધી દલીલો સાહેબે તોડી, મારી ઈચ્છા છે તમે દિલ્હી જાઓ. અને અનુભવની વાત કરું છું, અનુભવની વાત, ત્યારથી સમર્પણ ભાવ જે હતો એના કરતા હાઈટ ઉપર પહોંચ્યો. અને બે ગચ્છાધિપતિને વાસ્તવિકતા લખી, સાહેબ આ દિલ્હીના સોમવારી જનરલ મિટિંગમાં મારું ચોમાસું ન થાય એના ઠરાવો થઈ રહ્યા છે. અને ગચ્છાધિપતિ મને એક શબ્દ લખ્યો હતો, મને કે સૂર્ય ઉગે અને જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એના પ્રકાશ ફેલાતા જાય, તમારા દિલ્હી તરફ કદમ વધતા જશે અને બધા રસ્તા અનુકૂળ થતા જશે. અને અનુભવ કરી, હું અનુભવ કરી રહ્યો, દિલ્હી ગયો અને જે ગાંડા થઈ ગયા દિલ્હી વાળા, આ તાકાત મારી નહોતી. અમને બધાને, તમને સદબુદ્ધિ કેટલી મળે પછીની વાત, પણ અમને બધાને ભગવાન કરાવજે 75મા વર્ષે ગચ્છાધિપતિ આગળ અમે આ સદબુદ્ધિ માંગીએ છીએ. એક જ સદબુદ્ધિ આપ અમને આજ્ઞા કરો છો ત્યારે અમને એટલી શ્રદ્ધા પણ આપી દો કે આજ્ઞા સાથે આજ્ઞા પાડવાની તાકાત પણ આપ જ આપો છો. આ ગચ્છાધિપતિ ખાલી આજ્ઞા નથી કરતા, આજ્ઞા સાથે આજ્ઞા પાલનની તાકાત પણ આપે છે. અને એ પ્રશંસાનો ભાવ ક્યાં, હું ક્યાં, હું કોઈ એવું પરાક્રમ કરીને આવ્યો નતો. 4 વર્ષ ગચ્છાધિપતિની આજ્ઞાથી, પ્રશંસાથી, પ્રેમથી અને ઉપભૃણાથી ટક્યો. 50 ડિગ્રીની ગરમીમાં ને 0 ડિગ્રીની ઠંડીમાં ટકી શકાયું નતું, પણ દર 2 દિવસે એક પત્ર ગચ્છાધિપતિનું આવે આવે ને આવે જ. અને 20 જૂન ગઈ સાલની મને યાદ આવે છે. હું કોણ ફરી વાર તમને કહું, આજે પણ એ ખોપરી મારી બિલકુલ ઠેકાણે છે. આપણી પ્રશંસા આપણા ઉપકારી અને વડીલો કરે ત્યારે આપણી પાત્રતા હોતી જ નથી, એમની જબરદસ્ત ઉદારતા હોય છે. આ 450 નો માલિક 20 જૂને બોરી બોલી આવ્યો અને મને, મેં સાહેબને લખ્યું બધા જ પ્રોગ્રામ કેન્સલ કરી અને ગચ્છાધિપતિ 20 જૂને મારા જેવા સાધુને દર્શન આપવા માટે પધાર્યા. આ તાકાત ગચ્છાધિપતિની નંબર 4, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પસંદગી અને નંબર 4 પ્રશંસા. આ પ્રશંસા નંબર 4 અને 5મા નંબરમાં પરિણતિની નિર્મળતા. હાઈટ ઉપરની પરિણતિ લઈને બેઠા છે, હાઈટ ઉપરની પરિણતિ. સદગતિનો નિર્ણય પ્રવૃત્તિ કદાચ કરે, પણ સદગતિની પરંપરાનો નિર્ણય તો પરિણતિ કરે છે. બંધનો નિર્ણય કદાચ પ્રવૃત્તિ કરે, અનુબંધનો નિર્ણય પરિણતિ કરે. અને ટોપ ક્લાસની પરિણતિની નિર્મળતા લઈને બેઠા હોય તો બાજુમાં બેસો ને સાંભળો ત્યારે ખબર પડે
જો એક વાત કહું, હું પ્રવચનકાર ગમે તેટલો દેખાતો હોઉં, જય સુંદર સૂરીને તમે તર્ક સમ્રાટ કહેતા હો કે જે કહેતા હો અમે કહીએ છીએ, પછી હેમચંદ્ર સીમા હોય, ગુણરત્ન સૂરી મહારાજ હોય, આખો સમુદાય એક બાજુ ખોપરી વાળા બધાને ભેગા કરો ને સાહેબ એકલા ભેગા કરો, અમે બધા હરેલા છે, બાઇખાનામાં વાંચના ચાલતી હતી સાહેબ, અને અમારી વાતનામાં સાહેબ એક પ્રશ્ન પૂછ્યો, અરમાન ઉતરી ગયા બધાના જવાબ આપતા, ચંડકોશી સર્પે ભગવાન માવી ની હત્યા માટે પ્રયાસ કર્યા, અરે ગોશાળા એ પણ પરમાત્માની હત્યા માટે પ્રયાસ કર્યા, બરાબર છે ને, આ સાંભળ્યું તો છે ને તમે, ચંડકો શીખ પછીના ભાવમાં મોક્ષમાં, આઠમા દેવલોકમાં ને પછી મોક્ષમાં, અરે ગોશાળો અનંતકાળ સંસારમાં રખડવાનો કારણ શું? સાહેબે તો આ પ્રશ્ન મૂક્યો બધાની વચ્ચે, હેમચંદ્ર શ્રી મહારાજ અમે બધા વિચારમાં પડ્યા, જાત જાતના જવાબ આપ્યા, સાહેબે બધા જવાબ રિજેક્ટ કર્યા, રિજેક્ટ, બધા જ ખોટા, પ્રશ્ન સમજાયો? અને એવા ટાઈમમાં સાહેબે સરસ મજાનો જવાબ આપ્યો, હરી ગયા પાસોન કે ને પાસોન, શું પાસોન એટલે આગળ, બધાએ પાસોન કર્યું, છેલ્લે અહીંયા આવ્યું, આ જવાબ સાહેબ આપ્યો ને અમારો ગુરુદેવ ને મેં કીધું હતું, ગુરુદેવ કે કમાલ જયગો શું કાઢે છે, અને એમને જવાબ આપ્યો હતો કે જો તમને ખબર નથી, ચંડકોશી કે હત્યા કરવાના પ્રયાસ કર્યા, એ પ્રયાસ કરતી વખતે હું જેની હત્યા કરી રહ્યો છું એ ભગવાન મહાવીર પરમાત્માનો જીવ છે, આવી ચંડકોશીકને ખબર નહોતી, એને એક વાર બે વાર ત્રણ વાર ડંખ માર્યા પછી દૂધના કલર જેવું લોહી નીકળ્યું અને ચાતીસમાં નાન થયું, પછી ખબર પડી ઓ આ તો ભગવાન, અને રિવર્સમાં આવ્યો, ચંડકોશીકે માવીરની હત્યાના પ્રયાસ કર્યા, ભગવાન માવીર જેવી ખબર નથી, ત્યારે ગોશાળાએ માવીરની હત્યાના પ્રયાસ કર્યા, આ માવીર જેવું જાણતો હતો તો પણ કર્યા, એટલે ઉત્તમ વ્યક્તિની ઉત્તમતા જાણ્યા પછી આ સાધના કરે, એ અનંત સંસાર રખડે, અજાણતા સાધના કરે અને બની શકે કે વહેલો મુક્ત થાય, આ જ વાત અરમાન ઉતરી ગયો અરમાન, અને આવી એક નાનકડી વાત એ જ ભાઈખાનાની, સાહેબ કે કોઈ ગ્રસ્તના ઘરેથી તમે ચપ્પુ મંગાવ્યું હોય તો ચપ્પુ મંગાવો એટલે કામ પહેલે તરત પાછું આપી આવો, એટલે બે સાહેબને કીધું, સાહેબ આ ગ્રસ્તના ઘરે ચપ્પુ આપણે લાવ્યા હોય ને પછી મોડું આપીએ તો જેટલું મોડું આપીએ એટલી એના ઘરે શાકભાજી મોડા કપાય, સમજે ને, આ મારું લોજી કેટલો ટૂંકો પડી ગયો, અને બે સાહેબને કીધું, સાહેબ આ ચપ્પુ જેટલું મોડું આપીએ એટલા શાકભાજી થોડા મોડા કપાય અને એના ઘરમાં વિરાજના ઓછી થાય લાભ આપણને મળે, સાહેબ કેવું નથી, તમે જેના ઘરથી ચપ્પુ લાવ્યા હોય ભગત માણસ હોય એને એમ લાગે ચપ્પુ છે મારા સાહેબને કામ છે એટલે બીજું લઈ આવે, એકની બદલે બે નું પાપ લાગે, ફરી વાર કહું સૂક્ષ્મ પ્રજ્ઞા ઘણા આગળ હોય છે, આ શુદ્ધ પ્રજ્ઞાના માને છે, સૂક્ષ્મ પ્રજ્ઞા મામૂલી વાત છે, શુદ્ધ પ્રજ્ઞા આવી પ્રકૃતિ પ્રવૃત્તિ પ્રશંસા પસંદગી ને પરિણતિ પાંચમો ત્રિવેણી સંગમ, કેટલા સાધુ ભગવંતો મહાપુરુષના કેવી કેવી વાતો મેં પણ પહેલી વાર સાંભળી, હૈયો ગદગદ થઈ, સર્વોત્કૃષ્ટ સદભાગ્ય લાગે ને સૌભાગ્ય લાગે કે આ મહાપુરુષની સાથે રહેવા મળ્યું, તમને એટલું જ કહીશ, સાંભળીને બહાર નીકળી નહીં જતા, પણ ગુરુ ભક્ત માનતા બધાને કેવું છે કે વર્ષોથી ગચ્છાધિપતિ સાથે રહેવા પછી પણ પ્રકૃતિ પ્રવૃત્તિ પસંદગી પ્રશંસા અને પરિણતિ આ ચારના ક્ષેત્રમાં તમે દરિદ્ર હો તો તમે કહેજો અમે આ ગુરુદેવને સમજી નથી શક્યા, માણી નથી શક્યા, એટલું જ કહીશ, આ મહાપુરુષની આ હાઈટ આપણે સૌ અમારી અમે અને તમે બધા જ આ સ્થાને અમે પહોંચી શકીએ એમ નથી, પણ સાયકલ ચલાવનારો જ્યાં પહોંચે, શ્રેણી સાયકલની પાછળ કેરિયર ઉપર બેસે એ પણ ત્યાં જ પહોંચે, એકે પેડલ ન મારે શાંતિથી બેઠો હોય તો પણ ઓલી બધી મહેનત ઓલો સાયકલ ચલાવનારો કરે, અને કેરિયર ઉપર બેસનારો જ્યાં સાયકલ ચલાવનારો પહોંચે ત્યાં પહોંચી જાય,
સાહેબના જે રીતના ગુણો સાંભળ્યા એ પ્રતિ એમ લાગે સાહેબ આપ જ સાયકલ ચલાવો, અમે બધા કેરી ઉપર બેસીને આપની સાથે. એક વાત સાહેબની ગેરંટી છે કે કેરિયર ઉપર બેઠા પછી તમે ટાંગ નહીં અડાડો તો 100% પહોંચાડી. એટલે આપણે સાહેબને પ્રોમિસ આપીએ અમે હકણારીશું. હકણામ છે આજની તારીખે આપણે બધા જ કચ્છાધિપતિના પાવન ચરણોમાં હૃદયના બહુમાન ભાવપૂર્વક પ્રાર્થના કરીએ. આપ જે ગુણના શિખરે પહોંચ્યા છો, પ્રવૃત્તિ પ્રકૃતિ પરિણતિ પ્રશંસા અને પસંદગી, આ પાંચ ચીજ આપની આગળ ઉત્તમ છે. આવી ઉત્તમ ચીજ અમને મળે એટલા માટે મેં આપના ગુણાનો વાત કર્યા છે. આપ આપની રીતે માન છો, આપની માનતાનો અંશ પણ અમને મળે તો અમારું જીવન ધન્ય થઈ જાય. આજ એક શુભકામના સાથે આજે બે સૂરી જય ઘોષ છે જળ ગળતા ગુણવય ભાવથી છે જગ મગતા જાગ વૈરાગથી મગ મગતા સૂરી જય ઘોષ છે મન ગમતા.